ગુડ મોર્નિંગ વાલા મિત્રો, આપણે ધોરણ 9ની અંદર ગઈકાલે જે આપણે સમજૂતી મેળવી હતી મોલ સંકલ્પના, બરાબર છે? તો એ મોલ સંકલ્પના છે એની આ ટોપિક પૂરો થાય છે. આજે આપણે એના બે ઉદાહરણ જોઈએ એટલે આપણો પાઠ છે અહીંયા પૂરો થઈ જશે. અને પછીનો જે પાઠ છે એ ત્રીજા પાઠ ઉપર જ આધારિત છે. તો ત્રીજો પાઠ આપણો હતો પરમાણુઓ અને અણુ, ચોથો પાઠ છે આપણો પરમાણુનું બંધારણ, બરાબર? એની સમજૂતી આપણે આ બે દાખલા છે એની સમજૂતી મેળવી લઈએ, પછી એના વિશે વાત કરીએ છીએ. તો આપણને અહીંયા એમ કીધી છે સૂચના કે નીચે દર્શાવેલ મોલની સંખ્યા જે છે એની ગણતરી કરો. આપણને કિંમત આપી હોય અને એમ કીધું હોય કે આમાં મોલની સંખ્યા છે એની ગણતરી કરો. જેમ કે પહેલો દાખલો એવો આપ્યો છે કે 52 ગ્રામ હિલિયમ છે, તો આપણને દળ આપ્યું છે 52 ગ્રામ, એમાંથી તમારે મોલ શોધવાના છે. બીજો દાખલો આપ્યો છે 12.044 × 10³ હિલિયમ પરમાણુની સંખ્યા આપી છે, એટલે કે કણોની સંખ્યા આપી છે, એના ઉપરથી આપણે મોલ શોધવાના છે. સમજાય છે? રકમ ફરીવાર જુઓ, અહીંયા આપણને હિલિયમનું દળ આપ્યું છે 52 ગ્રામ, તો દળમાંથી આપણે શું ગોતવાનું છે? મોલ. પછી બીજા દાખલામાં શું છે? 12.044 × 10³ હિલિયમના પરમાણુ આપ્યા છે એટલે કણોની સંખ્યા થઈ, એના ઉપરથી આપણે શું શોધવાનું છે? તો કે મોલ શોધવાના છે. તો અહીંયા સુધીના દાખલા જે છે એ આપણે પરીક્ષાની અંદર પૂછીએ છીએ. તો અને અણુભારના દાખલા જે આપણે ગણ્યા હતા, તમે ઘરે પ્રેક્ટિસ કરી હશે, તો હોમવર્કમાં મેં આપ્યા હશે કદાચ, કે આજે આપીશ તમને. તો એ અણુભારના દાખલા અને આ મોલના દાખલા છે એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો આજે આપણે પહેલો દાખલો જોઈએ. તો 52 ગ્રામ હિલિયમ છે એના દળ દ્વારા મોલની સંખ્યા શોધી આપણે. તો મોલની સંખ્યા છે એની સંજ્ઞા શું છે? તો કે સ્મોલ એન છે. આપેલ દળ છે એ કેટલું છે? તો કે એને આપણે સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ. મોલર દળ છે એ કેટલું છે? તો કે કેપિટલ એમ છે. હવે જો આ બે સરખું જ હોય છે, ત્યાર પછી આપેલ કણોની સંખ્યા એટલે કેપિટલ એન અને કણો માટે એવોગેડ્રો અંકની સંજ્ઞા આપણે આપી હતી N0. તો દાખલો છે એ ગણવાનો કેવી રીતે છે? તો કે હિલિયમનું પરમાણ્વીય દળ આપણને પરીક્ષાની અંદર આપી દીધું હોય છે 4U છે. હવે હિલિયમનું મોલર દળ મેં કીધું ને આ બે સરખા જ હોય, તો અહીંયા આપણે યુનિટ એકમ લખીએ છીએ અથવા યુનિફાઈડ એકમ લખીએ છીએ, એને આપણે અહીંયા ગ્રામમાં દેખાડવાના છે. તો હિલિયમનું મોલર દળ છે એ કેટલું છે? તો કે 4 ગ્રામ છે. હવે આપણે સૂત્ર મૂકીએ છીએ, તો કે મોલ સંખ્યા બરાબર એટલે સ્મોલ એન થાય, મોલ સંખ્યા બરાબર સ્મોલ એન, આપેલ દળ એટલે સ્મોલ એમ અને મોલર દળ એટલે કેપિટલ એમ. તો શું થયું? મોલ સંખ્યા બરાબર આપેલ દળના છેદમાં મોલર દળ. હવે એને સંજ્ઞા સ્વરૂપે લખીએ તો કે સ્મોલ એન બરાબર સ્મોલ એમ છેદમાં કેપિટલ એમ. હવે કિંમત મૂકી દો, તો કે આપેલ દળ કેટલું છે આપણને? તો કે 52 ગ્રામ છે, છેદમાં મોલર દળ આપણે કેટલું લીધું? તો કે આપણે જેટલું પરમાણ્વીય દળ હતું એટલું જ આપણે મોલર દળ લઈએ છીએ, તો કે 4. તો હવે અહીંયા જુઓ છેદ ઉડી જાય, 13 × 52, તો મોલની સંખ્યા કેટલી આવી? 13. હવે આમાંથી આપણને એમ કે આ મોલ મળ્યા આપણને, એના ઉપરથી તમે કણોની સંખ્યા શોધો. તો શું કરવાનું? આ મોલ આપ્યા છે એને તમે એવોગેડ્રો અંક સાથે ગુણી નાખો એટલે તમને કણોની સંખ્યા મળી જાય. તો આ પહેલો દાખલો સમજાણો, એટલું આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે મોલની સંખ્યા છે એની સંજ્ઞા શું? સ્મોલ એન. આપેલ દળ છે એની સંજ્ઞા શું? તો કે સ્મોલ એમ. મોલર દળની સંજ્ઞા શું? તો કે કેપિટલ એમ. આપેલ કણોની સંખ્યા છે એની સંજ્ઞા શું? તો કે કેપિટલ એન. અને કણો માટે એવોગેડ્રો અંક છે એ N0. થઈ ગયું? પછી એનું સૂત્ર છે, આ સૂત્ર છે મોલનું, એને યાદ રાખવાનું. મોલ સંખ્યા અથવા મોલ બરાબર આપેલ દળના છેદમાં મોલર દળ, અથવા તમે સીધું આ પણ લખી શકો કે સ્મોલ એન બરાબર સ્મોલ એમ છેદમાં કેપિટલ એમ. ચાલો બીજો દાખલો આપણે જોઈએ કે 12.044 × 10³ હિલિયમ પરમાણુની સંખ્યા આપી છે આપણને, બરાબર? એટલે કણોની સંખ્યા ઉપરથી આપણે શું શોધવાનું છે? મોલ શોધવાના છે. તો જુઓ, આપણે જાણીએ છીએ કે 1 મોલ બરાબર કેટલા કણ અથવા પરમાણુ અથવા અણુ થાય છે?
તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો જો સૂત્ર એનો જ આવ્યું મોલ સંખ્યા બરાબર આપેલ કણોની સંખ્યા છેદમાં એવોગેડ્રો અંક તો મોલ સંખ્યા બરાબર આપેલ કણોની સંખ્યા છેદમાં એવોગેડ્રો અંક છે એ અહીંયાથી આપણે સંજ્ઞા સ્વરૂપે લખીએ તો શું થાય મોલ સંખ્યા એટલે સ્મોલ n બરાબર આપેલ કણોની સંખ્યા એટલે કેપિટલ n છેદમાં એવોગેડ્રો અંક એટલે NO હવે એમાં કિંમત મૂકી દયો તો કે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત આપણને આપ્યા છે એવોગેડ્રો અંક છે એની કિંમત આપણને ખબર છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો આનો છેદ ઉડે તો મોલ કેટલા મળશે તમને 2 તો આવા દાખલા છે એ બોર્ડની પરીક્ષાની અંદર પણ મોલના દાખલા પૂછાય છે બરોબર અણુભારના દાખલા છે એટલે આપણા માટે આ બે છે દાખલા એ અગત્યના છે મોલના દાખલા અને અણુભારના દાખલા તો અહીંયા આપણો ત્રીજો પાઠ છે એ પૂરો થઈ છે આશા છે કે તમને લગભગ પાઠ છે એ સમજાઈ ગયો હશે અને સાથે તમે વાંચતા પણ હશો હવે જે આપણે પાઠ શરૂ કરવાનો છે એ ચોથો પાઠ છે પરમાણુનું બંધારણ અત્યારે આપણે પૂરો કર્યો એ પરમાણુ અને અણુઓ શું છે એ જોયું હવે આપણે જોવાનું છે કે પરમાણુનું બંધારણ કેવું હોય તો આપણને ખ્યાલ છે કે પરમાણુઓ અને અણુઓ છે એ પદાર્થના મૂળભૂત ઘટકો છે પરમાણુઓ અને અણુઓ છે એ દ્રવ્યના મૂળભૂત ઘટકો છે ત્યાર પછી એના ઉપરથી દ્રવ્યની રચના થાય એટલે કે પદાર્થ છે એ પરમાણુ અને અણુ દ્વારા બને છે તો એમાં આપણે ડાલ્ટનની અભિધારણા ભણ્યા હતા એમાં એવું કીધું હતું કે કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુથી જુદો પડે છે બરાબર છે ને પણ એ જુદો શા માટે પડે છે આ પ્રશ્ન છે આ પાઠનો કે એક તત્વનો પરમાણુ છે એ બીજા તત્વના પરમાણુથી જુદો શા માટે પડે છે બીજો પ્રશ્ન એવો આવી શકે કે ડાલ્ટને આપણને એ પણ કીધું હતું કે પરમાણુઓ ખરેખર અવિભાજ્ય છે તો શું ખરેખર અવિભાજ્ય છે પરમાણુ કે પરમાણુની અંદર હજી બીજા કોઈ કણો છે આવા પ્રશ્નોનો જવાબ છે એ આપણે આ પાઠની અંદર મેળવવાનો છે ત્યાર પછી 19મી સદી સુધી કેટલાય વૈજ્ઞાનિકો આવ્યા અને એને કેટલાય પ્રયોગો કર્યા અને ત્યાર પછી એ લોકોને પ્રશ્ન થયો કે પરમાણુ છે એનું બંધારણ આપણે કેવી રીતે નક્કી કરી શકશું પરમાણુનું બંધારણ નક્કી કર્યા પછી એની અંદરથી આપણને શું મળશે શું પરમાણુ ખરેખર અવિભાજ્ય છે એવા બધા પ્રશ્નો છે એ વૈજ્ઞાનિકોને શોધવાના હતા તો આપણે થોડુંક પાછળ વયા જઈએ નાના ધોરણની અંદર કે ક્યાંક તમારે આવતું હોય સ્થિત અથવા સ્થિર વિદ્યુત સ્થિત વિદ્યુત અથવા સ્થિર વિદ્યુત તો લગભગ 8મામાં જ તમારે આવતું હશે કે આપણે કાસકો લઈએ અને કોરા વાળની અંદર ઘસીએ અને નાના નાના કાગળના ટુકડા કરીને મૂકીએ અને એની પાસે આપણે કાસકો છે ઘસેલો વાળમાં એની બાજુમાં લઈ જઈએ તો શું જોવા મળશે તો એ કાગળના ટુકડા છે નાના નાના એ કાસકા તરફ આકર્ષાય છે ત્યાર પછી કાચનો સળિયો છે ને રેશમના કાપડ સાથે ઘસો અને એને ફૂલાવેલા ફુગ્ગાની નજીક લઈ જાઓ શું થાય છે તો કે ફુગ્ગો છે એ આકર્ષાય છે તો એ બધાય પાછળનું કારણ શું તો કે એ બધાય પાછળનું કારણ છે ઘર્ષણ આપણે કાસકો છે એ વાળમાં ઘસો સળિયો છે ને રેશમના કાપડ સાથે ઘસો તો એ ઘર્ષણના કારણે એમાં શું ઉત્પન્ન થયું તો કે વીજભાર જો આ જાણીતો શબ્દ આવ્યો આજ પાઠનો હતો ને ત્રીજા પાઠનો હતો વિદ્યુત ભાર જેને આપણે વીજભાર કહીએ છીએ તો એ વીજભાર એની અંદર ઉત્પન્ન થયો હશે તો એ ઉત્પન્ન થયો હશે કે એની અંદર હશે જ તો એવા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ છે એ આપણે આ પાઠની અંદર મેળવશું તો ત્રીજો પાઠ છે અહીંયા પૂરો થશે ચોથા પાઠનું પહેલું પેજ છે એમાં તમે પ્રસ્તાવના છે એ વાંચી રાખજો કાલથી આપણે નવો પાઠ ચોથો છે પરમાણુનું બંધારણ એ આપણે શરૂ કરીએ છીએ બરાબર થેન્ક યુ